मैसेल वर्षा पटेल फ्रॉम आराध्य क्लासीस। विद्यार्थी मित्रों, प्रीवियस विडियो में आप घनी बड़ी जातना टेक्स्ट चेन्ज आधार सीखी गया। ग्रामर टॉपिक में आप सींग्युलर प्लूरल ए बधु सीखी गया, राइट। तो आज आप सीखी गया जेन्डर चेन्ज, बराबर, टेन्स चेन्ज, सीम्पल प्रेजेंट टेन्स हो तो कई रीते चेन्ज करवा जी गया। हमें आज आप टॉपिक ने लईने थोड़ूक रिविजन करीशू, राइट। चलो तो विद्यार्थी मित्रों, तमे बधा रेडी छो ने? ओके, मारी साथे साथे तमारे कम्प्लीट करवानु छे। विद्यार्थी मित्रों, एक टेक्स पूछाय एक्जाम में, अने ए टेक्स कया टेन्स में छे, जेन्डर छे, बराबर, ए तमारे विचारवानु छे, अने त्यार बाद योग्य फेरफार करवानु छे। तमने थोड़ीक लाइन सुधारेली हशे, थोड़ीक लाइन तमने आंसर में जवाब में आपी दीधी हशे, त्यार बाद तमारे एने चेन्जिस करवानुं छे। पहला तमारे शू चेन्ज करवानुं छे ए जोवानुं, स्टार्ट लाइक धीस अथवा तो लाइक बिगेन धीस, ए रीते पेरेग्राफनी शुरुआत करेली हशे, बराबर। विद्यार्थी मित्रों, तो होशियार विद्यार्थीओ जे छे ए तो मोटा भागे आवा प्रश्नोने पण हल करी शके छे, पण घणी वक्त ए होशियार विद्यार्थीओ पण आमां मार खाई जता होय छे, बराबर। तो आपणे ज्यारे पण पेरेग्राफ चेन्ज करवानुं पूछाय, डुएस डायरेक्टेड स्टार्ट लाइक धीस एवी रीते एक पेरेग्राफ टेक्स्ट चेन्ज करवानुं पूछाय, तो आपणे पहेला शुं चेन्ज થયેલું છે એ જોવાનું, રાઈટ। આપણે પ્રીવિયસ વિડિયોમાં બધું જ જોઈ ગયા કે જેન્ડર ચેન્જ છે, પ્લુરલ સિંગ્યુલર પ્લુરલ છે એ જોઈ ગયા, એના આધારે જ આ પેરેગ્રાફ આપણને આપ્યા છે, બરાબર। હવે આપણને એ કહીએ ટેક્સ આપ્યો છે કે આઈ એમ અ ટીચર, આઈ વર્ક ઇન માય સ્કૂલ, આઈ ટીચ માય સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ। અહીંયા એવો ફેરફાર છે કે સી ઇઝ, બરાબર, અહીંયા આઈની જગ્યાએ તમારે શું ચેન્જ કર્યું છે, સી, બરાબર। જ્યારે પણ સબ્જેક્ટ ચેન્જ હોય, બરાબર, સબ્જેક્ટ તમને ચેન્જ કરેલો છે, આઈની જગ્યાએ શું લખ્યું છે, સી, તો સી ઇઝ એમ નીકળી જશે, સી ઇઝ થયું, સી ઇઝ અ ટીચર, બરાબર, રાઈટ। હવે જ્યાં આઈ છે ત્યાં તમે સી મૂકો છો, બરાબર, પણ જે બાકીનું જે ચેન્જીસ છે એ વિદ્યાર્થી મિત્રો કરતા જ નથી, તો આ જે ચેન્જ છે એ પણ તમારે કરવાનું રહેશે। કે ધારો કે આઈ છે તો ક્રિયાપદને એસ ઈ એસ ના હોય, કેમ, તો કે વી આ જે સેન્ટેન્સ છે એ પ્રેઝન્ટ ટેન્સનું છે, બરાબર, પણ સી જે છે ત્રીજો પુરુષ એકવચન, હી સી ઇટ, તો ક્રિયાપદને એસ કે ઈ એસ પ્રત્યે લગાવવાનું રહેશે જ નિયમ પ્રમાણે, બરાબર। ઘણી વખત શું કરે વિદ્યાર્થીઓ, સી મૂકશે, આઈની જગ્યાએ સી ચેન્જ કર્યું, પણ તે બાદ જે જે કંઈ સુધારા વધારા છે તે કરતા જ નથી, પણ આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। તો સી વર્ક છે તો શું થઈ જશે, વર્ક્સ, સી વર્ક્સ ઇન, હવે અહીં જો આઈના આધારે સંબંધક વિભક્તિ તમારી હતી માય, તો અહીં શું થઈ જશે, હર સ્કૂલ, ક્લિયર। ત્યારબાદ છે આઈ, તો શું થઈ જશે, સી ટીચીસ ઇન, સી ટીચીસ હર સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ, ક્લિયર, ખ્યાલ આવી ગયો। શું સુધારો કર્યો, તો તમે તે જો કે સી લખ્યું, સી લખ્યું, બરાબર, જે વર્ક હતું તેનું શું થઈ ગયું, વર્ક થઈ ગયું, અહીંયા જે માય હતું તેનું શું થઈ ગયું, હર થઈ ગયું, બરાબર, આય હતું તેનું શું ચેન્જ કર્યું, તો કે સી લખ્યું, ટીચ હતું તો તેનું ટીચીસ થઈ ગયું, માયનું હર થઈ ગયું, બાકી એમ જ રહ્યું। જે જે ચેન્જ તમે કરો છો એના અંદર તમારે અંદર લાઈન કરી દેવાની, કે જેથી શિક્ષકને તપાસવામાં થોડુંક હેલ્પ રહે, બરાબર, ખબર પડે કે તમે જે સુધારેલું છે, શિક્ષક બધું વાંચવા ના રહે, તમારું જે સુધારેલું છે એ જ જોઈને ફટાફટ માર્ક્સ આપશે, ક્લિયર બેટા। હવે બીજું જો, વન્સ દે આર લીવડ અ ગર્લ નેમ્ડ રશ્મી, સી નેવર લિસન ટુ હર પેરેન્ટ્સ। હવે એ આપ્યું છે કે વન્સ દે આર લીવડ અ બોય, અહીં ગર્લ હતું તેનું શું ચેન્જ થઈ ગયું, બોય, બરાબર, અહીંયા આપણે સબ્જેક્ટ પ્રોનાઉન ચેન્જ કર્યા, હવે અહીંયા શું ચેન્જ કરવાનું છે આપણે, તો કે ગર્લનું બોય થઈ ગયું એટલે કે જેન્ડર ચેન્જ થઈ ગયું, બરાબર, તો એનું નામ રોશન છે, તો શું થઈ જશે, સીની જગ્યાએ હી નેવર લિસન ટુ
અહીં હર આપ્યું છે, રશ્મિનું ગર્લ છે એટલે હર આપ્યું છે, તો અહીંયા આપણું શું થઈ જશે? હિઝ પેરેન્ટ્સ. ક્લિયર બેટા? આ રીતનો પેરેગ્રાફ ચેન્જ કરવાનો હોય, જે જે તમે ચેન્જીસ કરો છો તેના નીચે તમે અંડરલાઈન કરતા જાઓ. ક્લિયર? હવે તમે ત્રીજો પેરેગ્રાફ જો કે ધેર ઇઝ અ ગર્લ, સી હેઝ અ નાઇસ ડોલ, સી બાયઝ ન્યૂ પેન્ટ, સી ડઝન્ટ બાય એન અમ્બ્રેલા. ધેર આર આપ્યું છે, શું ચેન્જ થયું? તો કે ઇઝનું આર થઈ ગયું. અહીં તમે જેન્ડર ચેન્જ કર્યું, પણ અહીંયા શું થયું ચેન્જ? તો કે સિંગ્યુલરનું પ્લુરલ થઈ ગયું. બરાબર? ધેર આર ગર્લ છે, જે એ આર્ટિકલ છે, આર્ટિકલ આપણે રિમૂવ કરવાનું, શું થઈ જશે? ગર્લ્સ. બરાબર? સી છે તો સીનું પ્લુરલ શું થશે? ધે. હેઝનું શું થઈ જશે? હેવ. ધે હેવ અ આર્ટિકલ રિમૂવ કરો. નાઇસ ડોલ્સ. ક્લિયર? સમજ પડી? જે જે ચેન્જીસ કરો છો એના નીચે અંડરલાઈન કરતા જ જાઓ. બરાબર બેટા? હા. સી બાયસ તો સીની જગ્યાએ શું થઈ ગયું? તો કે ધે. બાયસ તો ધે સાથે ક્રિયાપદને એસ ઈ એસ આવશે નહીં. ધે બાય ન્યૂ પેન્ટ્સ. બરાબર? ન્યૂ પેન્ટ્સ. સીનું શું થઈ ગયું? ધે. હવે અહીં ડઝ નોટ છે, જ્યારે સબ્જેક્ટ તરીકે હી સી ઇટ હોય તો વર્તમાન વર્તમાનકાળમાં પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ હોય તો ડઝ નોટ આપ્યું હશે. બરાબર? પણ અહીં ધે આપ્યું છે તો શું થઈ જશે? ડુ નોટ. ધે ડુ નોટ અથવા તો ડોન્ટ. બરાબર? ધે ડુ નોટ બાય, બાયને ચેન્જ કરવાનું નહીં, કેમ કે એમાં અહીં ડઝ નોટ આવી ગયું એટલે એનું બાય જ મૂળ ક્રિયાપદ જ થશે, નેગેટિવ છે માટે. ધે ડુ નોટ બાય એન અમ્બ્રેલા છે તો અમ્બ્રેલાઝ. બરાબર? ક્લિયર બેટા? ખ્યાલ આવી ગયો? હવે લાસ્ટ પેરેગ્રાફ જો. આઈ સિંગ ભજન, આઈ ગો ટુ સ્કૂલ, માય ફાધર રીડ્સ ન્યૂઝ પેપર, માય મધર કુક્સ વેજીટેબલ રાઈસ. આ રીતનો પેરેગ્રાફ છે. હવે અહીં આપ્યું છે આઈ એમ, તો તમારે કઈ રીતે ચેન્જ કરવાનું? તો કે આ જે વર્બ છે એને આઈએનજી લગાડો. આઈ એમ સિંગિંગ, આખું જે પ્રેઝન્ટ ટેન્સમાં છે એ કન્ટિન્યુઅસમાં ચેન્જ થઈ જશે. બરાબર? તમને થોડીક લાઈન આપી હોય કે આઈ એમ સિંગિંગ, ત્યારબાદ તમારે સમજી જવાનું કે આ ટેન્સનું ટેન્સ ચેન્જ કરવાનો છે. પ્રેઝન્ટ ટેન્સમાંથી તમારે સામા ફેરવવાનું છે તો કે કન્ટિન્યુઅસ ટેન્સમાં. તો કન્ટિન્યુઅસ ટેન્સમાં શું આવશે? તો કે સિંગિંગ ભજન. રાઈટ? પછી શું છે? આઈ એમ ગો છે, એનું શું થઈ જશે? ગોઈંગ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. ક્લિયર બેટા? હવે જો માય ફાધર, આપણે સબ્જેક્ટ ચેન્જ નથી કરતા, આપણે ફક્ત ટેન્સિસ ચેન્જ, જ્યારે પણ ટેન્સ ચેન્જ કરવાનો હોય. અહીં તમને આઈ એમ સિંગિંગ આપી દીધું હતું. બરાબર? ધારો કે સિંગિંગ આપી દીધું એટલે તમે સમજી જાઓ કે આની અંદર ફક્ત ને ફક્ત આપણે વર્બ ચેન્જ કરવાનું છે. બરાબર? વર્બ ચેન્જ કરીએ એટલે સિંગ જ્યાં જ્યાં વર્બ આવે છે તે જ આપણે ચેન્જ કરતા જવાનું. ગો છે તો એની આગળ એમ ગોઈંગ કરી દેવાનું. બરાબર? ગોઈંગ કર્યું ટુ સ્કૂલ. માય ફાધર, માય ફાધર ઇઝ રીડ્સ છે. બરાબર? તો એનું શું થઈ જશે? રીડિંગ. બરાબર? માય ફાધર ઇઝ રીડિંગ ન્યૂઝ પેપર. ક્લિયર? માય મધર, માય મધર. હવે તમે જો અહીંયા કુક્સ આપ્યું છે, શું આપ્યું છે? કુક્સ. તો માય મધર ઇઝ કુકિંગ વેજીટેબલ રાઈસ. ક્લિયર? વેજીટેબલ રાઈસ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને એક ટેક્સ આપ્યો હોય. બરાબર? જે જે ચેન્જ કરો છો, જે કંઈ ચેન્જ કરો છો એના નીચે તમે અંડરલાઈન કરતા જશો. બરાબર? હવે તમારે ધ્યાનમાં રાખવાનું, પેરેગ્રાફ જ આપ્યો હશે તમને અને તમને સ્ટાર્ટ લાઈક ધીસ એવી રીતે એક લાઈન તમને સુધારેલી હશે. બરાબર? ચેન્જ કરેલી હશે. તમારે સમજવાનું છે, કેમ કે આ જે ડુએસ ડાયરેક્ટેડ છે એ તમારું 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે એક્ઝામમાં. બરાબર? 9th માં પણ પૂછાય છે અને 10th માં પણ તમને એવા 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે અને તેમાં પણ તમારું સિંગ્યુલર પ્લુરલ, બરાબર, જેન્ડર ચેન્જ, નંબર ચેન્જ,
પછી તમારું જે એક્ટિવ પેસિવ છે એ તમારા હાલમાં 9 સ્ટાન્ડર્ડના સિલેબસમાં નથી બરાબર પણ તમને જે આપ્યું છે જેટલું તમને આવડે છે કે જેન્ડર ચેન્જ તો એમાં આપણે જાતિ બદલવાની છે સિંગ્યુલર પ્લુરલ તમે નિયમને ફોલો કરતા જાઓ બેટા પ્રેક્ટિસ તો કરવી જ પડશે ના આવડે તો ફરીને ફરી વિડીયો જો તમે આને ને આને ફરીવાર એકવાર તમારી જાતે પણ પ્રેક્ટિસ કરો બરાબર નોટ લઈને રોજ જ જેટલા વિડીયો અપડેટ થતા હોય બરાબર એની અંદરથી તમે રોજ એક પેરેગ્રાફ જાતે પણ લખવાનો પ્રયત્ન કરો બેટા તો તમારું ક્લિયર થશે આમ એકદમ ઇઝી છે પણ તમને જો ખ્યાલ નહીં આવે કે આ સામા ચેન્જ કરવાનું છે શું ચેન્જ કર્યું છે આપણે બધા બહુ વિડીયો જોઈ ગયા ગ્રામરના બરાબર કે જેન્ડર ચેન્જ કેવી રીતે કરવાનું પણ જો એના પણ તમે વ્યવસ્થિત રીતે એક વખત ફરી જોઈ લો કે જેન્ડર ચેન્જમાં મને સમજ નથી પડી મસ્ક્યુલાઇન ફેમિનાઇનમાં શું ચેન્જ કરવાનું છે તો એના ટેબલ છે એ ફરી વાર જોઈ લો બેટા ફરીવાર ને ફરીવાર એક વખત જોવામાં શું વાંધો આવે છે એક વખત ફરી આપણું રિપીટ થશે રાઈટ બેટા તો હું એવી આશા રાખું કે હું એવું હોપ રાખું કે તમને ડુએસ ડાયરેક્ટનું કોઈ પણ ટેન્સ હોય કે જેન્ડર હોય કે સિંગ્યુલર પ્લુરલ હોય કે નંબર ચેન્જ અથવા તો સર્વનામ ચેન્જ કરવાનું હોય બરાબર તો તમને ઇઝીલી ફાવશે ઓકે બેટા